ધોરણ ત્રણ વિષય હિન્દી પેજ નંબર 32. તો જુઓ બાળકો, આ શું લખેલું છે? રૂ, રૂષે ઋષિ, રૂષે ઋષભ, ઋષભ એટલે બળદ. તો જુઓ અહીંયા આ રૂ આપેલા છે દોટથી લખેલા, તેને તમારે ઘૂંટવાના છે અને આ ખાલી જગ્યા જે આપેલી છે લાઈન, એમાં તમારે રૂ લખવાનું છે. નીચે જુઓ લખ્યું છે અહીંયા ક્રુ, ખ્રુ, ગ્રુ, ગ્રુ, ચ્રુ. તો આ રીતે તમારે આખું કથી લઈને સ્ર સુધી તમારે બોલી બોલીને પહેલી જે લાઈન છે ડોટવાળી બધી, તેને તમારે ઘૂંટવાની છે અને નીચેની ખાલી લાઈનમાં તમારે આ ક્રુથી સ્ર સુધી લખવાનું છે. હવે આગળ અહીંયા છે પડો શીખો ઓર લીખો. તો જુઓ અહીંયા પહેલો શબ્દ છે કૃપા, તો તમારે અહીંયા પહેલાં કૃપા લખવાનું, ઘૂંટવાનું છે અને પછી નીચેની લાઈનમાં લખવાનું છે. એ જ રીતે અહીંયા છે પૃથા, વૃથા, ધૃણા, દૃશ્ય, તૃણ, અમૃત, નૃપ. તો આ બધા જ શબ્દો તમારે બોલીને પહેલાં ઘૂંટવાના છે અને પછી તમારી જાતે તમારે લખવાના છે. આગળ છે રૂ સે શરૂ હોને વાલે શબ્દ કો રાઈટ કરો. તો જુઓ અહીંયા વચ્ચે રૂ લખ્યો છે અને આજુબાજુ બધા શબ્દો લખેલા છે, તો તમારે જે શબ્દ રૂથી શરૂ થાય તેમાં રાઈટ કરવાનું છે. જુઓ અહીંયા પહેલું છે ઋષિ, તો અહીંયા રાઈટ કર્યું છે. તો જુઓ આ બીજો શબ્દ કયો છે? અનાર, તે અથી ચાલુ થાય છે એટલે એમાં નહીં આવે રાઈટ. પછી જુઓ અહીંયા છે ઝરના, તો આ પણ રૂ નથી. હવે અહીંયા જુઓ શું છે? ઋષભ, તો તમારે આ રૂથી શરૂ થાય છે તો એમાં કરીશું રાઈટ. આ રીતે તમારે બધા શબ્દો વાંચીને રૂથી શરૂ થાય તેમાં રાઈટ કરવાનું છે. અહીંયા સામે છે રૂકો તીરકી દિશામે પડકર શબ્દ બનાવો. જુઓ અહીંયા રૂ લખેલો છે અને આ બધા જ તીર મારીને અલગ અલગ અક્ષર લખેલા છે, તો આપણે શબ્દ બનાવવાનો છે. તો જુઓ અહીંયા પહેલું છે સી, તો એની આગળ આપણે પહેલાં શું મૂકીશું? રૂ. તો કયો શબ્દ બનશે? ઋષિ. જુઓ અહીંયા લખેલું છે ઋષિ. આ જ રીતે બીજું છે તું, તો પહેલાં આપણે શું લખીશું? રૂ. તો આપણે લખીશું રૂ અને પછી શું લખીશું? તું, રૂ તું. તો જુઓ આખો શબ્દ બનશે રૂ તું. એ જ રીતે તમારે રૂજુ, ઋણ, ઋષભ આ રીતે બધા જ શબ્દો અહીંયા લખવાના છે. આગળ છે ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લખો. તો જુઓ અહીંયા કૌંસમાં શબ્દ આપ્યા છે નૃપ, ઋષિ, ઋષભ અને શ્રીકૃષ્ણ. તો તમારે અહીંયા નીચે ચિત્ર જોવાના છે અને પછી તેનું નામ અહીંયાથી શોધીને લખવાનું છે. તો જુઓ આ પહેલું ચિત્ર શેનું છે? શું છે? ઋષિ. તો જુઓ અહીંયા ઉપર ઋષિ ક્યાં છે? અહીંયા. તો ત્યાંથી જોઈ જોઈને આપણે અહીંયા લખીશું ઋષિ. આ રીતે જુઓ આ બીજું ચિત્ર શું છે? ઋષભ. તો આ રીતે તમારે આ બધા ચિત્રો જોઈને તેના નામ અહીંયાથી જોઈને લખવાના છે. હવે પાછળ હવે જુઓ અહીંયા છે ચિત્ર મેં રૂ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. તો જુઓ અહીંયા ઋષભનું ચિત્ર આપેલું છે અને એમાં અલગ અલગ અક્ષર લખેલા છે. તો જુઓ તમારે જ્યાં પણ રૂ લખેલો છે તેની ઉપર આ રીતે રાઉન્ડ કરવાનું છે. તો બધા જ રૂ શોધીને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. આગળ છે બિંદુઓ કો મિલાકર રંગ ભરો ઓર નામ લખો. તો જુઓ અહીંયા આ શેનું ચિત્ર છે? જુઓ અહીંયા લખ્યું છે નૌકા. નૌકા એટલે હોડી. તો તમારે આ ચિત્રને પૂરું કરવાનું છે. તો જુઓ કેવી રીતે પૂરું કરવાનું છે. તો અહીંયા જુઓ લખેલું છે અથી પછી, અથી પછી શું આવે? આ. તો તમારે પહેલાં અથી આ સુધી લીટી કરવાની, પછી શું આવશે? ઈ. તો તમારે આ પરને અહીંયા ઈ પર લઈ જવાની પેન્સિલ, પછી બીજો ઈ, પછી ઉ, પછી અહીંયાથી આમ ગોળ ફેરવીને બીજો ઉ. તો આ રીતે તમારે આખા ચિત્રને પૂરું કરવાનું છે અને તેમાં રંગ પૂરવાના છે. થેન્ક યુ.